ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતાના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, પરંતુ ગુજરાતમાં સ્વચ્છતાના નામે માત્ર અને માત્ર વાતો છે. ગાંધીનગર ખાતે આવેલી તપોવન સંકુલની સામે જેવી રીતે ગંદકી અને કચરાનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે, એ દ્રશ્યો એ સરકારની પોલ ખોલી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાનની વાતો કરવામાં આવે છે ત્યારે સરકાર દ્વારા સ્વચ્છતા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવે છે, પરંતુ અમે આપને બતાવીશું એવા દ્રશ્યો કે જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે સરકારની સફાઈ અભિયાનની વાતો માત્ર અને માત્ર કાગળ પર જ છે. ગાંધીનગરમાં આવેલી તપોવન સ્કૂલની સામે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, તેમજ છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. તપોવન સ્કૂલમાં 500 થી 600 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને હોસ્ટેલમાં રહે છે, પરંતુ આ ગંદકીના કારણે તેમનું સ્વાસ્થ્ય ક્યાંક ને ક્યાંક જોખમાઈ રહ્યું છે. ત્યારે તપોવન સ્કૂલ દ્વારા અવારનવાર કોર્પોરેશનને અરજીઓ આપવામાં આવી રહી છે, તેમજ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. ગુજરાતના ગાંધીનગરમાં સ્વચ્છતા મિશન જે કહી શકાય તેના ક્યાંક ને ક્યાંક ધજાગરા ઉડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગાંધીનગરમાં આવેલી જે તપોવન વિદ્યા સંકુલ છે, જ્યાં મિનિમમ 800 જેટલા બાળકો અત્યારે હાલ ભણી રહ્યા છે, અને અહીંયા સ્કૂલની સામે જ એટલી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેથી કરીને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે બાળકો છે તેમના સ્વાસ્થ્ય ઉપર અસર થઈ રહી હોય, જે રીતે ગંદકીના થર જોવા મળી રહ્યા છે. તપોવન સ્કૂલ દ્વારા અવારનવાર જે ગાંધીનગરના કોર્પોરેશન છે, કોર્પોરેશનને અરજીઓ આપવામાં આવી છે, કોર્પોરેશન પાસે કેટલીક રિક્વેસ્ટો કરવામાં આવી છે, તેમ છતાં પણ હજી સુધી ક્યાંય પણ કોર્પોરેશનની આંખ અહીંયા સુધી પહોંચી નથી તેવું લાગી રહ્યું છે. જે રીતે કહી શકાય કે જે બાળકો છે અહીંયા 800 જેટલા બાળકો ભણી રહ્યા છે, અને તેમનું ક્યાંક ને ક્યાંક જે સ્વાસ્થ્ય છે તે જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે. જે અત્યારે હાલમાં ચોમાસાનો સમય આવી રહ્યો છે, ચોમાસાના સમયમાં જે રીતે ગંદકી જે ફેલાય છે, જેનાથી બાળકોને ક્યાંક ને ક્યાંક બીમારીની અસર પણ થઈ શકે છે. હાલમાં મારી સાથે સ્કૂલના સંચાલક છે, તેમની સાથે આપણે વાત કરશું. શું પોઝિશન છે, શું નામ છે સર આપનું? સર, કેટલા સમયથી અહીંયા જે ગંદકી છે, કેટલા સમયથી છે, કેટલી વાર એની અરજી આપવામાં આવેલી છે? હાજી, અરજી ઘણી વખત વારંવાર અરજી આપવામાં આવી હતી, પણ એનો નિકાલ આવ્યો નહીં હજી સુધી. તો જે રીતે તમે અરજી આપવા માટે જાઓ છો કોર્પોરેશનને, તો શું જવાબ આપવામાં આવી રહ્યા છે અને કેવા પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે? તમારો સંસ્થાના સામે જે કચરો ગંદકી છે એ ધીરે ધીરે સફાઈ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અમે, પણ હજી સુધી થયું નથી. તો કોર્પોરેશનના જે અધિકારીઓ છે તે અહીંયા ક્યારે આવેલા છે, તેમને ક્યારે જોયેલું, શું છે? કોઈ દાડો આવ્યા નથી, આ લોકો જોવા પણ આવ્યા નથી. તો જે રીતે જે કોર્પોરેશનના અધિકારીઓ છે તેમની બે અત્યાર સુધી કોઈ આવેલા નથી, જે રીતે કહી શકાય કે બાળકોનું ક્યાંક ને ક્યાંક જીવ હાલ જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે, સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. જે રીતે જૈન સ્કૂલ છે, બાળકોને હાલમાં જે કંઈક ઉપવાસની જે કાર્યક્રમો ચાલી રહ્યા છે, અને તેમ છતાં જે આવા ગંદકી અને ક્યાંક ને ક્યાંક મચ્છરોના ઉપદ્રવથી બાળકોનું જોખમ જે સ્વાસ્થ્ય છે તે ક્યાંક ને ક્યાંક જોખમાઈ રહ્યું છે, તેમ છતાં કોર્પોરેશન છે જે સરકારી તંત્ર છે તે હજી હાલ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. કેમેરામેન અંકિત દવે સાથે દિવ્યેશ નસીબ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.